नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस ना कॉमर्स विभाग ना वीडियो लेक्चर नी अंदर आप सब विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। धोरण 11 कॉमर्स विषय छे बीए वाणिज्य व्यवस्था ने संचालन, पाठ 4 माहिती संचार ने ई कॉमर्स अने आउट सोर्सेस नो आपणे अभ्यास करी रह्या हता। विद्यार्थी मित्रों, आ पहला ना वीडियो लेक्चर नी अंदर आपणे इंटरनेट नो अर्थ, इंटर एटले आंतर अने नेट एटले जाड़ू, आंतर जाड़ू एटले इंटरनेट। इंटरनेटना माध्यमथी आपणे बे के बे करता वधु कॉम्प्यूटरोने आपणे एक साथे एक झाड़मां एक नेटवर्कमां आपणे जोड़ी शकीए छे, जेथी आपणे कोई पण कॉम्प्यूटर होय, कोई पण स्थळे कॉम्प्यूटर पड्युं होय तो ए स्थळेथी आपणे वायर द्वारा एटले के लेन द्वारा अथवा तो वायर वगर एटले के ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોમ્પ્યુટરનું જોડાણ કરી શકીએ છીએ। જ્યારે આપણે કોઈ પણ કોમ્પ્યુટરના ઇન્ટરનેટનું જોડાણ થાય છે વિદ્યાર્થી મિત્રો, તમે આની અંદર મેં તમને ગયા વિડિયો લેક્ચરની અંદર મેં મારા મોટાભાઈની જે દવાનું હોલસેલની દુકાન છે એની મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ત્યાં ઓલરેડી 4 કોમ્પ્યુટર છે, 4 કોમ્પ્યુટરમાંથી એક સર્વર છે। તમે દરેક પ્રકારનું બિલ બનાવવું, એની એક્સપાયરી બનાવવું, પરચેસ બિલ નાખવું કે તેનો હિસાબ ચેક કરવો, આ દરેક કોમ્પ્યુટરમાંથી આપણે તમે માહિતી આપી શકો છો અને એ માહિતી દરેક કોમ્પ્યુટર સર્વરને આપી શકે છે। પણ જ્યારે પણ તમે સર્વરમાંથી જૂની માહિતી તમારે મેળવવી તો પણ મેળવી શકો છો, જેની મેં તમને માહિતી આપી હતી વિદ્યાર્થી મિત્રો। તેવી જ રીતે તમે એક બેંકમાં જાઓ તો બેંકની અંદર જુદા જુદા શાખા હોય, લોન વિભાગ હોય, ભુગતાન વિભાગ હોય, નકદ વિભાગ હોય, અથવા તો બેંકનો મેનેજર હોય, અથવા તો ચેક ક્લિયરિંગ ખાતું હોય, દરેક ખાતાની અંદર કોમ્પ્યુટર હોય છે। આ બધા જ કોમ્પ્યુટરો જે મેં તમને કીધું લોકલ નેટવર્ક એરિયાથી જોડાયેલા હોય છે। તમે દાખલા તરીકે જે બારીમાં પૈસા ભરો એટલે તરત જ એ કોમ્પ્યુટરમાં તમારા એકાઉન્ટમાં પૈસા જમા કરી દે, અને પછી તમે દાખલા તરીકે બેલેન્સ પૂછવા માટે બીજા કોમ્પ્યુટરે પૂછો કે ભાઈ આ ખાતામાં કેટલું બેલેન્સ છે તો તરત એ કોમ્પ્યુટર પણ કહેશે કે આ ખાતામાં આટલું બેલેન્સ છે, તમે આટલા પૈસા નાખ્યા આટલું થઈ ગયું। તમે કદાચ ઘરે જઈને તમારા મોબાઈલમાંથી સ્ટેટમેન્ટ કાઢશો, તમારા કોમ્પ્યુટરમાંથી સ્ટેટમેન્ટ કાઢશો તો પણ આવી જશે। એટલે આજે ઇન્ટરનેટના માધ્યમથી દરેક પ્રકારના જે કોમ્પ્યુટરો છે, બે કે તેથી વધે જે કોમ્પ્યુટરો છે, એ બધા જ કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા છે, જેને આપણે કોમ્પ્યુટર નેટવર્ક કહીએ છીએ। આ કોમ્પ્યુટર નેટવર્કના આપણે 4 મુખ્ય પ્રકાર, જેમાં લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, કોઈ એક નિશ્ચિત સ્થળ ઉપર ના જે કોમ્પ્યુટર્સો છે એ બધા જ કોમ્પ્યુટરને વાયરથી અથવા તો વાયર વગર આપણે જોડાણ કરી શકીએ છીએ, જેને લોકલ એરિયા નેટવર્ક કહીએ છીએ। વાયરથી એટલે કે આપણે આપણા જે ધંધાનું સ્થળ હોય, અમે તો ત્યાં અમારી મેં દુકાનની વાત કરી, દુકાનની અંદર જે વાયરિંગ કર્યું છે એ વાયરિંગના જ અંદર જ એ લેન્ડના વાયર નાખી દીધા છે। આજે તો મોટા મોટા ઓફિસોનું જ્યારે વાયરિંગ કરવામાં આવે આ પંખાની ટ્યુબલાઇટનું, ત્યારે જ આવા જે તે કોમ્પ્યુટરને જોડાણ કરવાના માટેના જે લોકલ એરિયા નેટવર્ક હોય એ નાખી દેવામાં આવે છે। તો એ છે લોકલ એરિયા નેટવર્ક, એટલે કે એક નિશ્ચિત સ્થળના કોમ્પ્યુટરોને એકબીજા સાથે વાયરથી કે વાયર વગર પણ આપણે જોડી શકીએ છીએ। કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક, કોઈ એક કેમ્પસ હોય, એ કેમ્પસમાં જેટલા પણ ડિપાર્ટમેન્ટો, જેટલા પણ વિભાગો હોય, એ વિભાગના બધા જ કોમ્પ્યુટરને પણ આપણે એક સર્વરથી જોડી શકીએ છીએ, એટલે કે જેને આપણે કેમ્પસ એરિયા નેટવર્ક કહીએ છીએ। ત્યાર પછી મેન, એક શહેરની જુદી જુદી સંસ્થાઓમાં કે એક શહેરના દાખલા તરીકે આપણે અમરેલીના જે બધા જ રસ્તા ઉપર લાગેલા કોમ્પ્યુટરો છે, એ કોમ્પ્યુટરના જે DVR છે એ DVRને પણ આપણે એક કોમ્પ્યુટરથી જોડી શકીએ છીએ। એટલે કે પોલીસ હેડક્વાર્ટરની અંદર બેઠા બેઠા જે પોલીસ સ્ટાફ છે એ રોડ ઉપર નજર રાખી રહ્યા છે કે કયા વ્યક્તિ નિયમોનો ભંગ કરી રહ્યા છે। તો આ રીતે એક જ શહેરના બધા જ કોમ્પ્યુટરને આપણે જે છે એ મેન એટલે કે મેટ્રોપોલી એરિયા નેટવર્કથી જોડી શકીએ છીએ। ત્યાર પછી જે આખા વિશ્વમાં જેને કોઈ સરહદ લાગુ પડતી નથી તેવા, એટલે કે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક, જેની કોઈ ભૌતિક સીમા નથી, વિશ્વના કોઈ પણ કોમ્પ્યુટરને આપણે એકબીજા સાથે એનાથી જોડી શકીએ છીએ। આ જે વેન છે, વાઇલ્ડ એરિયા નેટવર્ક છે, એના બે પ્રકાર છે। એક એન્ટરપ્રાઇઝ વેન, કોઈ પણ એક સંસ્થા હોય આખા ભારતની અંદર એ સંસ્થાની જેટલી પણ કચેરીઓ છે એ કચેરીઓના જુદા જુદા સ્થળો પર જે કોમ્પ્યુટરો છે એ કોમ્પ્યુટરો પણ એક પ્રકારના નેટવર્કથી જોડાયેલા છે, એ પણ ઇન્ટરનેટના માધ્યમથી, જેને આપણે
એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણા ભારતનું આવડું મોટું 17 ઝોનમાં અને ઘણા બધા રેલવે સ્ટેશનોમાં અને રેલવે કચેરીઓમાં વેચાયેલું આપણું ભારતીય રેલવે કે જેના બધા જ કોમ્પ્યુટરો આ એન્ટરપ્રાઇઝ વેનથી જોડાયેલા છે, જેને આપણે એન્ટરપ્રાઇઝ વેન કહે છે, પછી જેની કોઈ સીમા નથી એવું છે ગ્લોબલ વેન. આ એક વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કને ભૌગોલિક કોઈ સીમા નથી, તેથી વિવિધ દેશો અને ખંડો સુધી આ નેટવર્ક ફેરાયેલું છે. અલગ અલગ સંસ્થાઓમાં પણ વર્તમાન સમયમાં સામૂહિક આવું નેટવર્ક માટે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ જેને કહે છે. ખાસ કરીને હવે આપણે જોવાના છીએ, ખાસ કરીને આજે આપણો ટૂંકો અને ટચ નાનો પ્રશ્ન છે કે ઇન્ટરનેટ દ્વારા થતા કાર્યો જણાવો. આપણે ઇન્ટરનેટ દ્વારા કયા કયા કાર્યો કરી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, તમારા જે બ્લેકબોર્ડ ઉપર આપ્યું છે કે ઇન્ટરનેટ દ્વારા આપણે 3 પ્રકારના કાર્યો કરી શકીએ છીએ. આપણે ઇન્ટરનેટ દ્વારા અન્ય વ્યક્તિઓનો સંપર્ક કરી શકીએ, ઇન્ટરનેટ દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ, ઇન્ટરનેટ દ્વારા આપણે દેશમાં કે વિશ્વમાં કોઈ પણ અન્ય કોમ્પ્યુટર્સ હોય, સિસ્ટમ હોય, એ સિસ્ટમ સાથે આપણે જોડાણ કરી શકીએ છીએ. તો આજે આપણે વાત કરીએ તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી વર્તમાન સમયની અંદર કોઈ પણ દેશનું કોમ્પ્યુટર હોય, વિશ્વનું વ્યક્તિ હોય, વિશ્વમાં ગમે ત્યાં બેઠી હોય એ વ્યક્તિનું આપણે કોમ્પ્યુટરના માધ્યમથી શું કરી શકીએ છીએ? તો કે સંપર્ક કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી સરળતાથી સંદેશો આપ લે કરી શકીએ છીએ. દાખલા તરીકે મારે કોઈ પણ કંપનીની અંદર જોબ કરવો છે અને એ કંપનીને મારે મારી ઉમેદવારી નોંધાવવા માટે જોબ માટે મારી એપ્લિકેશન આપી છે, તો શું કરીશ? એ કંપનીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી વેબસાઇટમાં મારો જે બાયોડેટા છે એ એટેચ કરી અને મોકલી દઈશ. તેવી જ રીતે તમને ખાસ વાત કરું વિદ્યાર્થી મિત્રો, મારે જ્યારે MA માં એડમિશન લેવું હતું ભાવનગર, ત્યારે બધા જ મારા ડોક્યુમેન્ટ છે ને અમરેલી પડ્યા હતા અને હું પોતે ત્યાં હતો ભાવનગર. ત્યારે તો સારું છે કે ભાઈ આપણે ફેક્સની સુવિધા હતી, એટલે મારા પપ્પાને કીધું, મેં કીધું મને ફેક્સ મોકલો નહીં. એટલે મારા પપ્પા કોઈ ફેક્સવાળા પાસે ગયા, એણે જઈને બધા ડોક્યુમેન્ટ ફેક્સ કર્યા, મને સીધા ડોક્યુમેન્ટ મને અહીંયા કોપી મળી ગઈ ને એ કોપી મેં સીધી ફોર્મ ભરી ને MAમાં એડમિશન લઈ લીધું. એટલે એના માટે મારા પપ્પાને પણ મારે ફેક્સને જ્યાં થતું હોય ત્યાં મોકલવા પડ્યા, મારે પણ કોઈક એવી ફેક્સની દુકાને જવું પડ્યું જ્યાં STD હોય એને પાસેથી મેં કીધું તમે આ વ્યક્તિનો સંપર્ક કરો, એટલે એ વ્યક્તિને એને નંબર આપ્યો, ફેક્સ નંબર આપ્યો, એ વ્યક્તિએ એ ફેક્સ નંબર ઉપર ફેક્સ કર્યો એટલે મને અહીંયા ફેક્સ મળી ગયો અને એ ફેક્સના આધારે જ મેં મારા ડોક્યુમેન્ટ જમા કરી દીધા. પણ આજે એવું કરવાની કોઈ જરૂર નથી. મારા પપ્પાને કદાચ મોબાઈલ વાપરતા ન આવડતો, મારો ભાઈ હોય મારા ભાઈને કહું કે કામ કરી તો ઓલા ડોક્યુમેન્ટ છે ને એ બધા જ ડોક્યુમેન્ટના ફોટા પાડીને મને મોકલી દીધી WhatsApp માં, તો એ મને મોકલી દે એટલે મને મળી જાય. તો આવી રીતના આપણે કોમ્પ્યુટરની મદદથી, ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળથી આપણે સંદેશો મોકલી શકીએ છીએ. આ તો ઈમેલ છે, પરંતુ આજે આપણે રોજબરોજના જે આપણે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરીએ, જેની અંદર આપણે ખાસ કરીને કહેવાય ને કે WhatsApp ચેટ આપણે કરતા હોય છે, ત્યાર પછી Facebook, FB હોય, પછી Instagram હોય, આવા ઘણા બધા જે કહેવાય ને ઇન્ટરનેટના આવા ઘણી બધી એવી જે સોફ્ટવેરો છે કે એપ્લિકેશનો છે કે જેને આપણે મોબાઈલની અંદર ઉપયોગ કરીએ છીએ અને એ એપ્લિકેશનોની મદદથી આપણે ભારતમાં નહીં પરંતુ વિશ્વના કોઈ પણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે આપણે સંપર્ક કરી શકીએ છીએ. અને વર્તમાન સમયની અંદર પહેલાં તો એવું હતું કે ભાઈ આપણે WhatsApp ની અંદર એક વ્યક્તિ સાથે વિડીયો કોલ કરી શકતા હતા. આજે તો આપણે WhatsApp ના 4-4, 5-5, 6-6 તમે જેટલા ધારો એટલા વ્યક્તિ સાથે, વધીને વધીને 4 જણા વ્યક્તિ સાથે એક રૂમની અંદર તમે ટૂંકમાં ચેટ કરી શકો છો, કરી શકો ને.
वर्तमान समय में आपणी स्कूलनी अंदर ए सीस्टम नहीं, कारण कि आपणे ए सीस्टम एटला माटे नथी अप्लाय करता जूम जियो मीट के जे ते नक्की समय तमारी पासे मोबाइल न होय, कदाच तमारा घर में एक ज मोबाइल होय, तमारा पप्पा लईने गया होय अने ए समय जो तमारो जूम अथवा तो मीट द्वारा क्लास चालतो होय ने तमारो क्लास पड़ी जाए तो तमे वीडियो न जोई शको। परंतु आपणे जे माध्यमथी एप्लिकेशन बनावीने वीडियो मोकलीए छीए ए वीडियो तमे गमे त्यारे जोई शकशो। आखा दिवस में तमारा पप्पा मोबाइल लई गया होय तो हांजे तमारा पप्पा आवे तो हांजे पण तमे तमारो समय काढीने तमे आ वीडियो जोईने अभ्यास करी शको। तो आ जियो मीट द्वारा के झूम द्वारा जे एक साथ एक शिक्षक 54 55 55 छोकराओ साथ वीडियो कॉल थी अभ्यास करी शके छे, तो आ पण व्यक्ति साथ संपर्क करवानो इंटरनेटनो एक माध्यम बन्यो। आजे आपणे कंई पण काम होय ज्यारे नवरो बे तो आपणे आपणा स्वजनों साथ सीधा वीडियो कॉल थी वात करीए छे। घणी बधी एवी मोबाइल द्वारा इंटरनेट द्वारा मोबाइल नी अंदर आवेली एप्लिकेशनों में नो उपयोग आपणे इंटरनेटना माध्यमथी आपणा मोबाइलनी अंदर फेसबुक होय एकाउंट होय आपणो व्हाट्सएपनो एकाउंट होय इंस्टाग्रामनो एकाउंट होय पण आपणी पासे नेट ज न होय तो ए एकाउंट कोई अर्थ वगरना रहे छे। आ बधा आपणी एप्लिकेशनो आपणा मोबाइलमां आपणे जेवी रीतना हालना समय आपणे व्हाट्सएपनो ने वीडियो कॉल करीए छे तो ते समये आथी वर्ष समय पहेला जयारे मोबाइल एंड्रॉइड फोन नहोता ने त्यारे मने याद छे કે મારા એક સ્વજન અમેરિકા હતા ને એ અમેરિકામાં મારા સ્વજન સાથે હું વાત કરવા માટે વિડીયો કોલ કરવા માટે સ્કાઈપીનો ઉપયોગ કરતો હતો। સ્કાઈપી નામની એક એપ્લિકેશન મેં મારા લેપટોપમાં લઈ લીધી હતી અને એ સ્કાઈપીના એપ્લિકેશનથી ઉપયોગથી હું મારા સ્વજનને મારા સ્કાઈપી એડ્રેસ પરથી હું એના સ્કાઈપી એડ્રેસ પર વિડીયો કોલ કરતો। આ બહુ પહેલાંના સમય છે, આજે તો વોટ્સએપ આવી ગયા એટલે ગમે ત્યારે મારા મોબાઈલની અંદર મને મારા સ્વજન છે એ કોઈ પણ માહિતી ફોટો એવું લાગે કે ભાઈ આજે કંઈક સારું શાક બનાવ્યું છે કે આજે કંઈક સારી વાનગી બનાવી છે તો તરત જ અમે અમારા ફેમિલીના જે ગ્રુપ છે એની અંદર ફોટા પાડીને મૂકી શકીએ। તો આ રીતે ઇન્ટરનેટ દ્વારા આપણે વિશ્વભરમાં રહેલી જે પણ આ ઇન્ટરનેટના જે ઉપભોગ કરતા વ્યક્તિઓ છે એની સાથે જાણે એક જ રૂમમાં બેઠા હોય અને તેની સાથે વાત કરતા હોય એવી રીતે આપણે ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકીએ છીએ। આજે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે એ મોટા મોટા ઉદ્યોગપતિઓ મોબાઈલ દ્વારા પોતાની મિટિંગો કોન્ફરન્સો કરતા હોય છે। જાણે એવું લાગે છે કે કોઈ પણ સ્થળે હોય અને માત્ર મિટિંગ કરવાનો જ સમય હોય। હમણાં આજે કોરોના થઈ ગયો તો લોકડાઉનની અંદર મોટી મોટી કંપનીઓના મલ્ટીનેશનલ કંપનીઓના જે મેનેજરો છે એને પોતાના જે કર્મચારીઓ સાથે કાર્ય કરવાનું થાય, ઘર બેઠા કર્મચારીઓ મેનેજર સાથે વિડીયો કોલ કોન્ફરન્સ દ્વારા મિટિંગ પણ કરી લે અને કાર્ય કરીને પણ આપી દે, તો આ રીતે પણ કાર્ય થઈ શકે। મારો એક મિત્ર છે એ હંમેશા બહાર હોય એટલે એને કોઈકને કોઈક સાથે મિટિંગ કરવી હોય તો એ કે હું તો વિડીયો કોન્ફરન્સથી વાત કરી લઉં, બસમાં બેઠો હોય તો એ કાનમાં ઓલા બ્લુ હેન્ડ્સ ફ્રી નાખી અને વિડીયો કોલ સાથે તમામ પ્રકારના વ્યવહાર કરતા। આપણે કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવવું હોય તો રૂબરૂ આવવાનું જરૂર નથી, અથવા એ વ્યક્તિ ગમે એટલી દૂર બેઠી અમેરિકા બેઠી હોય તો એમ જ લાગે કે આપણે એને કાલે જ રોજ રોજ જ્યારે આપણે સમય એને મળવું હોય એનો સંપર્ક કરવો હોય એની સાથે માહિતી આપણે કરવી હોય તો ઇન્ટરનેટના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો આપણે કરી શકીએ। ટૂંકમાં ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અથવા સરળતાથી સંદેશાને આપણે કરી શકીએ છીએ, પરંતુ એના કરતાં ઝડપી આપણે કોઈ પણ સ્વજન હોય બરાબર, મારી દીકરી ક્યારેક એની મમ્મી સાથે એના મામાને ગઈ હોય તો મારી દીકરી આ તરત જ હું જેવો ફ્રી થાઉં એટલે ખબર હોય કે પપ્પા 12 વાગે ફ્રી થાય તરત જ મને વિડીયો કોલ કરે, પપ્પા જમી લીધું, મેં જમી લીધું, પછી રાત્રે એના 8-9 વાગે મને ફોન કરે, તરત સતત હું એના સંપર્કમાં આવી જતા। એટલે મારી દીકરીને જ્યારે પણ મારી યાદ આવે તરત જ મને એના મમ્મીના ફોનમાંથી મને વિડીયો કોલ કરે। તો આ રીતના વ્યક્તિઓ એકબીજા સાથે સંપર્કમાં રહી શકે છે ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વભરમાં રહેલા કોઈ પણ ઉપભોક્તાઓ સાથે આપણે એક જ રૂમમાં બેઠા બેઠા વાત કરતા હોય તેવી રીતના આપણે માહિતીને આપણે કરી શકીએ છીએ। બીજું છે આપણે માહિતી મેળવવાની પ્રક્રિયા, ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોઈ પણ કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણ થાય, કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ। તમે વિચારો આજે મારે
કોઈપણ પ્રકારના મારે માહિતી મેળવવી હોય કે મારે મારું લાઇટ બિલ ફોન બિલ કેટલું આવ્યું છે, તો ઇન્ટરનેટના માધ્યમથી મારી જે કંપની છે કે ભાઈ બીએસએનએલની અંદર મારો કસ્ટમર આઈડી નાખું એટલે મને મારા બિલની ખબર પડી જાય કે આ મહિને મેં આટલા મારા ફોનનો ઉપયોગ કર્યો છે. કોઈપણ માહિતી મારે, દાખલા તરીકે માઉન્ટ આબુ ફરવા જવું છે તો ત્યાં જાઓ, હોટલ મળે ગોતું, એના કરતાં હું ઇન્ટરનેટથી માઉન્ટ આબુ હોટલની માહિતી મેળવી લઉં કે ભાઈ દર વખતે હું વંદે ભારત વંદે માતરમ હોટલ છે એ વંદે માતરમ હોટલમાં અથવા તો કોઈ પણ હોટલમાં મારે રોકાવું હોય તો તરત જ હું અહીંથી ઓનલાઈન હોટલનું બુકિંગ કરી નાખું અને મારા કાર્ડમાંથી પેમેન્ટ કરી દઉં. આજે મુંબઈની તાજ હોટલની અંદર કયું ગુજરાતી મેનૂ છે? રાજકોટની ઠાકર થાળની અંદર, ધ ગ્રાન્ડ ઠાકરની અંદર આજે ભોજન ગુજરાતી થાળીનું શું મેનૂ છે? ભાવનગરની રસોઈ હોટલની અંદર આજે ગુજરાતી થાળાની અંદર કઈ વાનગીઓ બનાવી છે? આવી કોઈ પણ માહિતીઓ હું સરળતાથી ઇન્ટરનેટના માધ્યમથી મેળવી શકું છું. એટલે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોઈ દરેક કોમ્પ્યુટરનું જે જોડાણ થાય છે એ જોડાણને કારણે આપણે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ કોમ્પ્યુટરમાંથી કે કોઈ પણ સંસ્થાની આપણે કોઈ પણ માહિતી મેળવવી હોય તો એ કોમ્પ્યુટરના માધ્યમથી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ઇન્ટરનેટના માધ્યમથી આપણે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે પણ જોડાણ કરી શકીએ છીએ. ઇન્ટરનેટના જે પ્રસારણ માધ્યમોનો આપણે ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સીધું જોડાણ કરી શકીએ છીએ, જે આપણે જોયું છે. દાખલા તરીકે આ ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ પણ સંસ્થાના કે કોઈ પણ એના છે એના કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણથી આપણને શું ફાયદો થાય છે, તો એના કેટલાક ઉદાહરણ આપ્યા છે. જેમ કે બેંક છે, એ બેંકની બેન્કિંગ સુવિધા મેળવવા માટે આપણે આપણા કોમ્પ્યુટર કે આપણા મોબાઈલમાં ઇન્ટરનેટના માધ્યમથી બેંકની જે સર્વિસ, પહેલાં કેવું હતું કે બેંકમાં આપણે પૈસા જમા કરાવી હોય તો આપણા ખાતામાં પૈસા જમા કરવા, આપણે ખાતામાંથી પૈસા ઉધારવા, આ બધું બેન્કર્સ જ કરતા હતા. પણ આજે બેન્કર્સ, ઇન્ટરનેટ આવતા બેન્કર્સનું કામ કેટલું ઘટી ગયું કે મોટાભાગના જે આપણે વ્યવહારો ઓનલાઈન કરીએ છીએ તો બેન્કિંગની તમામ પ્રકારની સુવિધાઓ, આજે પૈસા ઉપાડવા હોય, કોઈને પેમેન્ટ કરવું હોય, પૈસા જમા કરાવવા હોય, તો આવા તમામ પ્રકારની બેન્કિંગ, ઓવરડ્રાફ્ટની સુવિધા લેવાની હોય, ચેક માટેની રિક્વેસ્ટ મૂકવાની હોય, બેંક સ્ટેટમેન્ટની જરૂર હોય, બેંકનો પાસવર્ડ બદલાવવો હોય, ડ્રાફ્ટ કઢાવવો હોય, તો આ બધી જ સુવિધાઓ આજે આપણને બેંક દ્વારા ઓનલાઈન મળે છે. પણ કઈ રીતે? તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી આપણા કોમ્પ્યુટરને કે આપણા મોબાઈલને આપણે બેંકના કોમ્પ્યુટર સાથે શું કરીએ છીએ, જોડાણ કરીને તમામ પ્રકારની બેન્કિંગ સુવિધાઓનો ઓનલાઈન પ્રાપ્ત કરી શકાય છે. તો આ છે અન્ય કોમ્પ્યુટરના સિસ્ટમ સાથે જોડાણ. બીજું, આપણે ભારતના ગમે એ ખૂણામાં હોય, મેં તમને આ પહેલાંના વિડીયો લેક્ચરમાં પણ કીધું, તો રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકીએ છીએ. માની લો કે આપણે ફરવા ગયા હોય અને આપણે ગયા હોય પ્લેનમાં, પણ આવતી વખતનું આપણું પ્લેનની ટિકિટ કન્ફર્મ ન થઈ હોય તો આપણે ટ્રેનની ટિકિટ કઢાવીએ તો કઢાવી શકીએ ઓનલાઈન ગમે નથી. તમા અરે એની પ્લેનની ક્યાં વાત કરો છો, હું તો અહીંયા અમરેલીની બસ, ગુજરાત એસટીની તમામ પ્રકારની બસની ટિકિટ ઓનલાઈન જ કઢાવું, ઘણું બધું કેશબેક ભણાય. તો આવી રીતના આપણે આપણા કોમ્પ્યુટર કે મોબાઈલને ઇન્ટરનેટના માધ્યમથી જે તે રેલવેના જે એન્ટરપ્રાઇઝ વેન છે એના નેટવર્ક સાથે જોડીને આપણે ટિકિટ મેળવી શકીએ છીએ. ખાસ કરીને વર્તમાન સમયની અંદર ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી જે પરીક્ષાઓ છે, બોર્ડની SSC HSCની પરીક્ષા, એની અંદર હાલમાં પરીક્ષાના કેન્દ્રોનું નિરીક્ષણનું કાર્ય પણ ઇન્ટરનેટના મદદથી થાય છે. કઈ રીતે? આપણા જે સ્કૂલના જે કોમ્પ્યુટરના આ જે કેમેરા છે, આપણી સ્કૂલમાં તો ઠીક છે કેમેરા છે, એટલે આપણે શું કરીએ કે 3 કલાક જે પરીક્ષા થાય ને એની CD બનાવી ને આપણે શું કરીએ એ જે તે બોર્ડના જે DO છે જે તે જિલ્લાના એને આપણે આપી દઈએ, એટલે એનું CD નું નિરીક્ષણ કરાવી લે કે કોણ ચોરી કરે છે અને કોણ નથી કરાવી લે.
परंतु जे सरकारी શાળાઓમાં જ્યાં આવા સીસીટીવી હવે તો બધા મોટાભાગની સ્કૂલમાં આવી ગયા એટલે કંઈ સરકારે આ કરવું નથી પડતું. નકર દાખલા તરીકે જે સીસીટીવી પહેલાં સ્કૂલમાં નહોતા તો શું કરતા, અહીંયા ટેબ્લેટ લગાવી દી, એ ટેબ્લેટને ઇન્ટરનેટથી જોડી દી, અને અહીંયા તમે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય, બધા જ વિદ્યાર્થીઓ બેઠા બેઠા પરીક્ષા આપતા હોય, અહીંયા ટેબ્લેટ જોડી દીધું હોય, આ ટેબ્લેટ તમારું નિરીક્ષણ કરે. કદાચ શિક્ષક તમારું 01 પત્રક ભરવામાં, તમને સાઇન કરવામાં, તમારું બારકોડ સ્ટીકર લગાડવામાં કે ખાકી સ્ટીકર લગાડવામાં વ્યસ્ત હોય, કે તમારી સાઇન કરવામાં, રિસિપ્ટમાં સાઇન કરવામાં વ્યસ્ત હોય, તો તમારું પરીક્ષાનું સંપૂર્ણ નિરીક્ષણ અહીં રહેલું ટેબ્લેટ કે જેને ઇન્ટરનેટના માધ્યમથી જોડેલું હોય એ ટેબ્લેટ તમારું બધું ઓનલાઈન નિરીક્ષણ કરે. જ્યારે ઓનલાઈન નિરીક્ષણ થતું હોય ત્યારે તમારો ફ્લો ચાર્ટ બન્યો હોય કે આ આ બેન્ચ ઉપર આ ક્લાસની આ બ્લોક નંબરની અંદર આ બેન્ચ ઉપર આ વિદ્યાર્થી બેઠો છે, એનો સીટ નંબર આ છે. જેવો સીટ નંબર નાખે એટલે તમારી આખી આઈડી આવી જાય, વિદ્યાર્થી કઈ સ્કૂલમાં ભણે છે, કયા વિભાગમાં છે, આર્ટ્સમાં છે, કોમર્સમાં છે, સાયન્સમાં છે, દસમામાં છે, એની બાકી ડિટેલ હોય છે, નામ શીખી આવી જાય. પછી વિદ્યાર્થીને પૂછે, જો વિડીયો બતાડ, આજો તું ચોરી કરતો હતો, ટેબ્લેટમાં સેવ થઈ જાય, ઓકે કરતો હતો. તો આ રીતના વર્તમાન સમયની અંદર આપણે આપણું કોમ્પ્યુટર કે મોબાઈલને આપણે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાણ કરી શકીએ છીએ. એટલે વર્તમાન સમયમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી જે બોર્ડની પરીક્ષાઓ છે, એ બોર્ડની પરીક્ષાઓની અંદર જે નિરીક્ષણનું કાર્ય છે પરીક્ષા કેન્દ્રનું, એનું કાર્ય તમે જોશો તો અહીં પેપર આવે એટલે પેપરનું જે બોક્સ સ્ટ્રોંગ રૂમમાં જે જ્યાં શિક્ષકોના સુપરવાઇઝર કરવામાં આવે એનું પણ બોર્ડ અમારી પાસે તે સુપરવાઇઝર લઈનો વિડીયો લઈ જાય. અને હવે તો ઘણી બધી જેવી મોટી મોટી સ્કૂલો છે એ સીડી નથી બનાવતી, એ શું કરી દે, દાખલા તરીકે આ જે કેમેરા છે આપણી સ્કૂલના છે એનું જે નીચે DVR છે એની સાથે ઇન્ટરનેટનું જોડાણ આપી દે, અને જે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ જે તે બોર્ડના મેમ્બરને આપી દે, એટલે બોર્ડના મેમ્બર ચાલુ પરીક્ષાએ આપણા કેમેરા ગમે ત્યાં જોઈ શકે. એટલું જ નહીં, આપણી જે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર છે મયુર સાહેબ, એના મોબાઈલમાં પણ આ બધા કેમેરા અને યુઝર આઈડી પાસવર્ડ નાખી દીધા હોય, એટલે રાત્રે 12 વાગે પણ કોઈ આજુબાજુમાં, દાખલા તરીકે સંજોગ ન્યૂઝવાળા કે કોઈ હોય આજુબાજુ, એ કે તમારી સ્કૂલમાં લાઇટ ચાલુ થાય છે અને કોઈ ગુસ્સે એવું લાગે છે, સીધા મયુરભાઈ ઘરે બેઠા બેઠા શું કરે, ઇન્ટરનેટના માધ્યમથી જોઈ લે કોણ એવું છે કેમેરા, ખબર પડી જાય તરત જ, ચોરની ખબર પડી જાય. અથવા તો ગમે ત્યારે સ્કૂલના ગમે એ કેમેરા દ્વારા ગમે એ એરિયા જોવો હોય તો ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ જોઈ શકે છે. તો આવી રીતના આપણે ઇન્ટરનેટના માધ્યમથી અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કરી શકીએ છીએ. તો આજે આપણે ઇન્ટરનેટ દ્વારા થતા કાર્યોની, 3 પ્રકારના કાર્યોની વાત કરી. હું થોડીક વાર માટે સાઇડ ઉપર આવી જાઉં છું, તમારી નોટબુકમાં તમે નોંધ કરી લેજો. એટલે કે ઇન્ટરનેટ દ્વારા આપણે 3 પ્રકારના મુખ્ય કાર્યો થઈ શકે છે. અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક, ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ લે કરી શકાય છે. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે આપણે એક જ રૂમમાં બેઠા હોય તેવી રીતના વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે બીજી ઘણી બધી જે છે એના દ્વારા આપણે સંપર્ક ઇન્ટરનેટના માધ્યમથી કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. જુદા જુદા આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં જોવાના છે કે બ્રાઉઝરનો ઉપયોગ કરી કઈ રીતે આપણે કોમ્પ્યુટરની માહિતી મેળવી શકીએ છીએ. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટરના નેટવર્કથી જોડાણ થાય છે અને કોઈપણ ક્ષેત્રના કોઈપણ વિષયની આપણે માહિતી સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ, ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમોના ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય છે. જેમ કે બેન્કિંગ સુવિધાઓને આપણે ઓનલાઈન પ્રાપ્ત કરી શકીએ છીએ, રેલવેની ટિકિટ આપણે કોઈપણ સ્થળેથી મેળવી શકાય છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષાઓના કેન્દ્રનું નિરીક્ષણનું કાર્ય પણ આપણે ઇન્ટરનેટના માધ્યમથી કરી શકીએ છીએ. આ રીતે ઇન્ટરનેટ આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજે આપણે ઇન્ટરનેટ દ્વારા થતા જે કોમ્પ્યુટર નેટવર્કના જે કાર્યો છે એની વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે ઇન્ટરનેટ પરથી કઈ રીતે માહિતી શોધી શકાય તેના જુદા જુદા સોપાનોની આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ, સ્ટે સેફ. આમાં કોઈપણ બાબત ન સમજાય તો ગમે ત્યારે તમે
આપણા પ્રિન્સિપાલ છે, મકવાણા સાહેબ છે, તો મારો નંબર પણ આપની પાસે હશે, તો આપ સંસ્થાનમાં પણ ફોન કરીને સંપર્ક કરી શકો છો. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ. ફરી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર.